શ્રાવણ માસના અંતિમ દિવસે ભુજ ખાતેના આશ અધ્યયન કેન્દ્ર ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. શાસ્ત્રોમાં લખેલી વિધિ પ્રમાણે આશ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજીના વડપણ હેઠળ શિવજીને 1000 ઘડા વડે અભિષેક કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે શિવજીના શિવલિંગને 1000 ઘડા વડે અભિષેક કરાયા બાદ તેના પર 1000 કમળના ફૂલો અર્પણ કરીને શિવજીની આરાધના કરાઈ હતી. આ પ્રકારની પૂજાનું શિવમયન સ્તોત્રમાં વર્ણન કરાયેલ છે, જેમાં રાજા પુષ્પદંત આ પ્રકારની પૂજા કરે છે. શિવજીના 1000 નામ લઈને આ કમળના પુષ્પો અર્પણ કરવામાં આવ્યા ત્યારે ભારે ધાર્મિક વાતાવરણ સર્જાયું હતું. આ ધાર્મિક ક્રિયાનું મહત્વ સમજાવતા પૂજ્ય પ્રદીપ્તાનંદજીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજનો કાર્યક્રમ સહસ્ત્ર ઘટાભિષેક એટલે કે મહાદેવના લિંગને 1000 ઘડાથી અભિષેક કરવામાં આવશે, અને શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે ભગવાનને ઘટાભિષેક એટલે કે જ્યારે અભિષેક કરવામાં આવે એ પછી દૂધથી કરવામાં આવે કે બીજા કોઈ દ્રવ્યથી કરવામાં આવે એ અતિ પ્રિય છે. મહાદેવને અભિષેક અતિ પ્રિય છે. અને એક વિશેષતા, અમારા આજના કાર્યક્રમની વિશેષતા એ છે કે 1000 ઘડાથી અભિષેક હમણાં 6:30 વાગે અમે કરશું, અને પછી 8:30 વાગે અમે લોકો 1000 કમળથી ભગવાનની અર્ચના કરવાના છે. 1000 ભગવાનના નામ છે, શંકર ભગવાનના. એક એક નામ સાથે એક એક કમળ ચડાવવામાં આવશે, જે કદાચ રેર ઘટના છે. આવી પૂજાઓ યુઝવલી થતી નથી. અને આ પૂજાનું વર્ણન છે ને આપણે શિવમહિમના સ્તોત્રની અંદર પુષ્પદંત મહારાજે કર્યું છે. વિષ્ણુ ભગવાનની એક કથા છે કે જ્યાં વિષ્ણુ ભગવાને શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે 1000 કમળથી પૂજા કરી, અને એમાં 999 કમળ હતા, એક કમળ ઘટ્યું, ત્યારે વિષ્ણુ ભગવાને પોતાની આંખ એ કમળના રૂપે એ મહાદેવને ચડાવી, અને મહાદેવ અતિ પ્રસન્ન થઈ એ આંખ વિષ્ણુ ભગવાનને પાછી આપી, અને આખા વિશ્વની સમૃદ્ધિ, આખા વિશ્વની સંપત્તિ એ વિષ્ણુ ભગવાનને આશીર્વાદ રૂપે આપી. એટલે આર્થિક સમૃદ્ધિ માટે, શારીરિક સ્વાસ્થ્ય માટે આ બંને સંકલ્પોને લઈ અને સમાજની અંદર આપણી જે જૂની પરંપરાઓ છે કે આપણા લોકોમાં જે ભગવાન પ્રત્યેનો જે વિશ્વાસ, શ્રદ્ધા છે એને સુદૃઢ બને અને લોકોના જીવનમાં ખૂબ સુંદર મજાનું અધ્યાત્મ આવે, એટલા માટે અમે લોકો આ એક સરસ મજાનું ધાર્મિક કાર્યક્રમનું આયોજન અમે કર્યું છે, જેમાં 250-300 જેટલા વ્યક્તિઓ, સાધકો આ કાર્યક્રમનો લાભ લેવાના છે. અને અતિ દિવ્ય કાર્ય આજના અમારા આજના અમાસના દિવસે, આજ તો 9 તારીખ છે, 9મો મહિનો છે, અને અમાસ એટલે કે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે. તો જેને કહે ને કે વન ડેના મેચમાં જેમ છેલ્લી ઓવરમાં રનની લૂંટાલૂંટ હોય એ રીતે આજના દિવસે ભગવાનના આશીર્વાદ લેવાની લૂંટાલૂંટ છે. આજના દિવસે આખો જે પ્રોગ્રામ છે ને એ ઓધોબાગ મધ્ય, ઓધોબાગ 2માં, માધાપર ઓધોબાગ 2ની મધ્ય અમારો આશ્રમ આવેલો છે, ત્યાં આખો પ્રોગ્રામનું આયોજન અમે કર્યું છે. આ કાર્યક્રમમાં હું એટલું કહીશ કે જે લોકો આજે આ પ્રથમ પ્રયોગ અમારો થવા જઈ રહ્યો છે એ જેટલા લોકો એમાં ભાગ લે છે, ઘટાભિષેકનો મતલબ એવો છે કે જેટલા પણ લોકો આવશે એ બધાને ઘડાનો અભિષેક કરવાનો ચાન્સ મળશે. તો એ લોકો આ કાર્યક્રમમાં ભાગ લેશે તો એના જીવનમાં આવતી સમૃદ્ધિ એ જ આની સાબિતી હશે કે આ કાર્યક્રમ, આ ભગવાનની કૃપા કેટલી થાય છે. અને હું એવું માનું છું કે આવા કાર્યક્રમો વારંવાર થવા જોઈએ. ઘણા લોકો વિરોધ કરે કે ભાઈ ભગવાન ઉપર દૂધ ચડાવવાથી શું થાય, ભગવાન ઉપાજા શું થાય, પણ એ લોકો, હું એ પ્રશ્ન એ કરું કે ખરેખર આ કોઈ પથ્થર ઉપર દૂધ ચડતું નથી, આ દૂધ સાક્ષાત ભગવાન શિવ ઉપર ચડે છે, અને શિવ ભગવાનના મસ્તક ઉપર જે ચંદ્રમા છે એ મનનું પ્રતીક છે, અને એ ચંદ્રમાનો સફેદ કલર છે, જે દૂધનો કલર પણ સફેદ છે. અને સાયકોલોજીકલ પણ કહેવામાં આવે કે જ્યારે ભગવાન ઉપર સફેદ કોઈ પણ વસ્તુનો અભિષેક કરવામાં આવે તો સફેદ વસ્તુ જોવાને કારણે મન પણ તમારું પ્રસન્ન, શાંત અને સ્વસ્થ થાય છે. કદાચ એટલે જ આપણા જે ઝંડાનો સફેદ કલર એનું જ પ્રતીક છે. તો પછી એનો વિરોધ શા માટે? આ સમજદારી નથી એટલે વિરોધ કરવામાં આવે છે.